નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂ સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને મળી હતી સુરત જિલ્લાની રોડ સેફટી કાઉન્સિલની બેઠક જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે મળી હતી જિલ્લામાં થતા રોડ અકસ્માતોને તાળવા માટે જરૂરી પગલાં રોડ એક્સિડન્ટમાં મૃત્યુ કે ઈજાના આંકડાઓનું અવલોકન વિવિધ સ્થળોએ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ડ્રાઈવ જીવલેણ માર્ગ અકસ્માતોને નિવારવા કેશ બેરિયર્સ લગાવવા અને કુટ ઓવરબ્રિજની સુવિધા માટેના સ્થળો આઇડેન્ટીફાઈ કરવા ટ્રાફિક નિયમના ભંગ સામે કાર્યવાહી જેવા મુદ્દાઓની નિવાસી કલેક્ટરે સમીક્ષા કરી કામરેજ ચાર રસ્તાથી તાપી નદી તરફ જતા નેશનલ હાઇવેની જમણી અને ડાબી બાજુના સર્વિસ રોડ તેમજ કામરેજ ચાર રસ્તાથી કડોદરા તરફ જતા જમણી અને ડાબી બાજુ સર્વિસ રોડ પર ગેરકાયદેસર દબાણ દૂર કરી સર્વિસ રોડ ખુલ્લા કરવા અંગે ચર્ચા કરી દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવા નિવાસ કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી વાહન લઈને શાળામાં આવતા સગીર વિદ્યાર્થીઓ અકસ્માત સર્જી પોતાનો અને અન્ય વાહન ચાલકો સામે જીવનું જોખમ સર્જી શકે છે અંગે પણ ચર્ચા દરમિયાન નિવાસી કલેક્ટરે સ્કૂલ છૂટતા સમયે પોલીસકર્મીઓને શાળાઓની બહાર ઊભા રહી આવા સગીર વિદ્યાર્થીઓ સામે દંડનીય કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી આ બેઠકમાં આરટીઓ એચએમ પટેલ ઇ આર આકાશ પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ પોલીસ ટ્રાફિક અને એનએચએઆઈના અધિકારીઓ અને કાઉન્સિલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા